કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં આપણે વંદના અને 1-4 પાઠ જોઈ ગયા અને સમજી પણ લીધું, બરાબર છે? ગયા પીરિયડમાં આપણે સંખ્યા જોઈ ગયા, એનું સ્વાધ્યાય પોથીમાં પણ લખી નાખ્યું. હવે આજે આપણે જોવાના છે આપણી જે કવિતા છે, કવિતા 5, હસ્તી હસ્તી હસ્તી, એ આજે આપણે સમજીશું. હવે આજે આપણી કવિતા છે એના લેખક છે જનાર્દન હેગડે. કોણ છે? જનાર્દન હેગડે, બરાબર છે? હવે હસ્તી 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 એટલે શું? હસ્તી એટલે શું? તો હાથી. હસ્તી એટલે શું થશે? હાથી. હાથી તો દરેકે જોયો જ છે ને, તો હસ્તી એ હાથીનું સંસ્કૃત શબ્દ છે. હાથીને સંસ્કૃતમાં શું કહેવાશે? હસ્તી. તો અહીં આપ્યું છે હસ્તી હસ્તી હસ્તી, હાથી હાથી હાથી. અહીં હાથીનું ચિત્ર આપવામાં આવેલું છે, બરાબર છે? ત્યાર પછી અહીં કેર છે, જુઓ, બરાબર છે? એની ઉપર કેરા પણ આવેલા છે. પછી આ શું છે? સ્તંભ. સ્તંભ છે, બરાબર છે? આ એક કુંડો આપવામાં આવેલો છે, આ સૂપડું છે, પછી આ હાથી છે, અને આ શું છે? પહાડ જેવું કંઈક આપણે જોઈ શકીએ છીએ. આ એક ગળો છે, બરાબર છે ને? આ છે સૂપડું, અને આ છે પર્વત, પહાડનું ચિત્ર આપવામાં આવેલું છે, અને આ છે હાથી. ઓકે, ચાલો. હવે આ જે હાથી છે એના આંખ, કાન, સૂંઢ એ કેવો છે એ બધું, તો આ જે ચિત્રો આપવામાં આવેલા છે એને એમાં વર્ણન કરી લેવામાં આવેલા છે. એના કાન કેવા છે? તો આ ચિત્રમાંથી એક એવી વસ્તુ છે કે એના કાન એવા છે, તો આપણે કહી શકીએ કે હાથીના કાન કેવા હોય છે? સુપડા જેવા, બરાબર છે ને? તો આપણે હવે જોઈએ કાવ્ય 5, હસ્તી હસ્તી હસ્તી, હાથી હાથી હાથી. તો સૌ પ્રથમ તમને ખબર જ છે કે ટીચર પહેલાં શું કરવા માટે આપે છે. તો ટીચર પહેલાં તમને શું કરવા આપે? તો નોટમાં લખવા માટે આપે છે, બરાબર છે ને? તો આ પ્રમાણે તમારે હેડિંગ લખવાનું, કવિતા 5, હસ્તી હસ્તી હસ્તી, એના કવિ કોણ? જનાર્દન હેગડે. ત્યાર પછી ટિપ્પણી, હસ્તી એટલે હાથી, દિવ્યા દેવી સૃષ્ટિ એટલે દેવોનું દિવ્ય સર્જન, કડલી સદૃશી એટલે કેરના જેવી, શુંડા એટલે સૂંઢ, સ્તંભ સમાના થાંભલા જેવા, પાડાહા પગો, શુડપાકારો સુપડા જેવા આકારના, કર્ણો કાનો, ધવલો દીર્ઘો ઢોરા અને લાંબા, દંતો એટલે દાંતો, બે દાંત અથવા બે દંતસૂર, ત્રણ મિનિંગ છે એના, ઉદરમ એટલે પેટ, ભાંડાકારમ એટલે ગળાના આકાર જેવું, ઉન્નત એટલે ઊંચું, બૃહચ એટલે મોટું અથવા વિશાળ, શરીરમ એટલે શરીર, અલ્પમ એટલે નાનકડું, તુચ્છમ એટલે તુચ્છ, પુચ્છમ એટલે પૂંછડી, અહો અહો એટલે શું થશે? અરે વાહ, વિચિત્રમ એટલે કેવું, અદ્ભુત, પર્વત સદૃશે એટલે પર્વત સમાન, ગાત્રે એટલે બે લમણા, સસર્પ એટલે સરસવ, સન્નિભ
એટલે જેવું, નેત્રે એટલે આંખો, કઠમ એટલે થશે કેવું, અટી બલવાન એટલે અત્યંત બળવાન, એષહ એટલે આ, અંકુશ માત્રામ એટલે ફક્ત અંકુશથી, અને ભીતઃ એટલે ડરે, અને ત્યાર પછી છે વિશેષઃ. બરાબર છે, વિશેષમાં શું છે તો સંધિ છૂટી પાડવામાં આવેલી છે, આજે વિશેષ છે તે. ઉન્નત બૃહત શરીરમ એટલે ઉન્નત વત્તા બૃહત વત્તા શરીરમ, અને બીજું છે કઠમ મટી બલવાન એટલે કઠમ વત્તા અટી બલવાન. બરાબર છે, આ તમારે લખવાનું છે. તો તમારે શું કરવાનું છે, સંસ્કૃતની નોટમાં હેડિંગ મારવાનું, કવિતા 5 હસ્તી હસ્તી હસ્તી, તારીખ અને વાર લખવાના, કવિનું નામ લખવાનું જનાર્દન હેગડે, ટિપ્પણી, અને આ તમારે સંસ્કૃતની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. આ છે આપણી જે કવિતા એના શબ્દાર્થ છે, અને આ છે વિશેષઃ, સંધિ છોડો એ મેં આ પ્રમાણે છોડી છે અને તમારે લખવાનું છે. ત્યાર પછી સામેના પેજ પર તમારે હાસ્યા મોટા અક્ષરે હાસ્યામાં લખવાનું, શું લખવાનું, ભાષાંતર. શું લખશો હેડિંગ, ભાષાંતર. ઓકે, ત્યાર પછી આ પ્રમાણે સંસ્કૃત લખવાનું, હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, જે પ્રમાણે આપણને ચોપડીમાં આપેલું છે એ જ પ્રમાણે તમારે આ લખવાનું છે સંસ્કૃતમાં, અને આ પ્રમાણે એનું ભાષાંતર કરવાનું છે. બરાબર છે, જે રીતે મેં નોટમાં લખ્યું છે એ જ પ્રમાણે તમારે પણ લખવાનું છે. ઓકે, ભેગું ભેગું લખી દેવાનું નથી, વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. ઓકે, ચાલો, તો આ છે તમારું આજનું નોટમાં લખવાનું HW. બરાબર, હોમવર્ક શું છે તમારે, તેની ભાષાંતર અને આ યોગ્ય જોડકા જોડો, ક અને ખ. બરાબર, એના જે જવાબ આવે છે એના આ પ્રમાણે ક્રમ લખી દેવાના રહેશે. તો તમારે આજનું આ હોમવર્ક સંસ્કૃતની નોટમાં સારા અક્ષરે જે પ્રમાણે મેં નોટમાં લખ્યું છે એ જ પ્રમાણે તમારે પણ લખવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ હસ્તી હસ્તી હસ્તી, હાથી હાથી હાથી, હસ્તી 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 એટલે શું થશે, હાથી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. બરાબર છે, કે દિવ્યા દેવી સૃષ્ટિ, દિવ્યા એટલે અદ્ભુત, દેવી એટલે અલૌકિક, અને સૃષ્ટિ એટલે સર્જન. બરાબર છે, હસ્તી હસ્તી એટલે શું થશે, હાથી, હાથીને બીજું નામ શું કહેવાશે, ગજઃ. બરાબર છે, તો અહીં શું છે, હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે. કયું સર્જન છે, અદ્ભુત અને અલૌકિક સર્જન છે. કડલી સદૃશી શુંડા, કડલી, કડલી એટલે શું થશે, તો કડલી એટલે કેર, સદૃશી એટલે સમાન, અને શુંડા એટલે સૂંઢ. કડલી સદૃશી શુંડા, કે તે હાથીની સૂંઢ કેવી છે, તો સૂંઢ કેર જેવી છે, એની સૂંઢ કેવી છે, તો કેર જેવી છે. સ્તંભ સમાનાહા પાડાહા, સ્તંભ એટલે થાંભલો. બરાબર છે, થાંભલો જોયો છે ને, હા, અને સમાનાહા એટલે કે સમાન, એટલે થાંભલા જેવા, પાડાહા એટલે પગો, કે પગો કેવા છે, તો થાંભલા જેવા, તેના પગો થાંભલા જેવા. સુરપાકારો કર્ણો, સુરપા કાળો કર્ણો,
હવે તમને મિનિંગ્સ લખાવ્યા જ છે, બરાબર છે ને? એમાં સુરપાકારો એટલે કે સુપડાના આકારના, એટલે કે સુપડા જેવા, આ છે ને સુપડું, તો આ સુપડા જેવા, એના શું છે? કર્ણો. કર્ણો એટલે કાનો, તેના બે કાન. તો તેના બે જે કાન છે એ સુપડાના આકારના છે. ધવલો દીર્ઘો દંટો. ધવલો, ધવલો એટલે કેવા? સફેદ ઢોરા. દીર્ઘો, દીર્ઘો એટલે લાંબા. દંટો, દંટો એટલે તેના દાંત, એના બે દાંત. ધવલો દીર્ઘો દંટો, તેના બે દંતસૂર અથવા દાંત ઢોરા અને લાંબા છે. કોના? હાથીના. તો સુરપાકારો કર્ણો, ધવલો દીર્ઘો દંટો, તે હાથીની સૂંઢ, તે હાથીના કાન સુપડા જેવા છે, અને તેના બે દંતસૂળ ઢોરા અને લાંબા છે, બરાબર છે? કે તે હાથીના કાન કેવા છે? સુપડાના આકારના છે, અને તેના બે દંતસૂળ સફેદ અને લાંબા છે. ઉડરમ ભાંડાકારમ, ઉડરમ એટલે પેટ, ભાંડાકારમ એટલે ગળાના આકારનું, આ ઘોડો, બરાબર છે? હવે તેનું પેટ કેવું છે? તો ગળાના આકારનું. ઉન્નત બૃહદ શરીરમ, અહીં સંધિ છૂટી થાય છે. ઉન્નત બૃહદ શરીરમ એમ લખ્યું છે ને, તો શું થશે? ઉન્નત બૃહદ શરીરમ એટલે ઊંચું અને વિશાળ શરીર. અલ્પમ તુચ્છમ પુચ્છમ, બરાબર છે ને? અલ્પમ એટલે શું થશે? નાનકડું. તુચ્છમ એટલે તુચ્છ, અને પુચ્છમ એટલે પૂંછડી. હાથીની જે પૂંછડી છે તે નાનકડી અને તુચ્છ છે. કેવી છે? નાનકડી અને તુચ્છ પૂંછડી છે. અહો અહો વિચિત્રમ, વાહ, અથવા શું થશે? અરે અરે. વિચિત્રમ એટલે અદ્ભુત, અદ્ભુત અથવા સુંદર, કે અરે અરે સુંદર, અથવા શું થશે? અરે વાહ, અદ્ભુત અથવા સુંદર. અને એમ પણ કહી શકાય, અરે વાહ કેવું અદ્ભુત. ઉડરમ ભાંડાકારમ, ઉન્નત બૃહદ શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ. તેનું પેટ ઘડાના આકારનું, શરીર ઊંચું અને વિશાળ છે, તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અરે વાહ કેવું અદ્ભુત. પર્વત સદૃશે ગાત્રે, પર્વત સદૃશે, બરાબર છે? એટલે શું થશે? પર્વત સદૃશ એટલે પર્વત સમાન, પહાડ હોય છે ને તે પહાડ, આ પહાડ છે પર્વત. તો પર્વત જેવા અથવા પર્વત સમાન, બરાબર છે ને? એના ગાત્રે એટલે શરીરમાં, સસર્પ સન્નિભ નેત્રે. હવે સસર્પ એટલે શું થશે? તો સસર્પ એટલે સરસવ, સન્નિભ એટલે જેવી, બરાબર, અને નેત્રે એટલે આંખો. કે તેની સરસવના જેવી બે આંખો, કોના જેવી? તો સરસવના જેવી બે આંખો. કથમ અતિ બલવાન એષઃ, કથમ એટલે કેવો, અતિ બલવાન એટલે અત્યંત બળવાન, અને એષઃ એટલે આ, અત્યંત બળવાન આ હાથી, બરાબર છે ને? હાથી કેવો છે? તો અત્યંત બળવાન. અંકુશ માત્રાદ ભીતઃ, અંકુશ એટલે કે અંકુશ થશે, બરાબર છે ને? માત્રાદ એટલે માત્ર અથવા કેવળ, કેવળ અંકુશથી ભીતઃ એટલે કે ડરેલો અથવા બીધેલો.
अंकुश मात्राड भीतः एटले शुं थशे केवर अंकुशथी डरेलो पर्वत सदृशे गात्रे सशर्प सन्निभ नेत्रे कथम अटी बलवान एषः अंकुश मात्राद भीतः तेना पर्वत समान शरीर में ससर्प सन्निभ नेत्रे सड़सव जेवी बे आँखों छे अत्यंत बलवान अति बलवान एटले अत्यंत बलवान आ हाथी केवल अंकुश थी केवो डरे छे। बराबर छे। तो आज आपरी कविता छे ये अहीं आपरे जोई गया कि तेमां एक हाथी छे तो हाथीनुं अहीं चित्र आपवामां आवेलुं छे तेना कान कोना आकारना छे। बराबर छे। पछी एना पग केवा छे एनुं पेट केवुं छे एनी पूछड़ी केवी छे एना कान केवा छे तो ए बधुं અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને અહીં વર્ણન કરવામાં આવેલું છે કે હાથી 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 તો હાથી છે એ કુદરતનું કેવું અલૌકિક સર્જન છે કે અદ્ભુત છે। બરાબર છે ને। હાથી છે એ દેવનું એવું સર્જન છે કે આપણે જાણીએ જ છીએ કે ગણપતિને પણ બે કાનો છે। બરાબર છે। તે કેવા છે તો આપણને સૌને ખબર જ છે કે આપણા જે દેવ છે ગણપતિ એને જે કાન છે એ કાન સુપડાના આકારના છે। બરાબર છે। તો આ હાથી છે તો હાથીને પણ બે કાન છે તે કેવા છે તો સુપડાના આકારના છે। પછી એના પગ છે એ પગ કેવા છે તો થાંભલા સમાન છે અને એની જે નાનકડી પૂંછડી છે એ નાનકડી પૂંછડી એ તુચ્છ છે। આટલા મોટા શરીરમાં એની પૂંછડી કેવી છે તો નાનકડી છે અને જે એનું આંખ છે એની આંખ છે એ સરસવના જે નાના નાના બી હોય છે। બરાબર છે। તો એ સરસવ સમાન તેની બે આંખો છે। તો અહીં હાથીનું એક સરસ ચિત્રણ કરવામાં આવેલું છે અને આપણા જે કવિ છે જનાર્દન હેગડે તો એમણે જે નામ આપ્યું છે હસ્તી 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 તો એ હસ્તી એટલે કે હાથી વડે સરસ મજાનું આ કવિતામાં આપણે સંસ્કૃતમાં સમજ્યા। બરાબર છે। હવે હાથી છે તો એનું પેટ એ કેવું છે તો ઘડા જેવું છે। તો જો આપણને ઘડો પણ અહીં ચિત્રમાં આપવામાં આવેલો છે। એના પગ છે તો એના પગે થાંભલા જેવા છે। બરાબર છે ને। એની સૂંઢ છે તો એની સૂંઢને કેવી કહેવામાં આવી છે કેળ જેવી અને જે એનું શરીર છે તે કેવું છે તો ઊંચું છે અને વિશાળ છે અને એના શરીરને પર્વત જેવું કહેવામાં આવ્યું છે અને એની આંખને કેવી કહેવામાં આવી છે તો સરસવ જેવી અને આ હાથી કેવો છે તો હાથી એ કોઈનાથી ડરી શકે એમ નથી પરંતુ એ બળવાન હાથી કેવળ અંકુશથી ડરે છે। આપણને ખબર છે કે હાથીની ઉપર મહાવત બેઠેલો હોય છે તો મહાવત જ એને અંકુશમાં લાવી શકે। તો હાથી છે એ કેવળ અંકુશથી ડરે છે બાકી કોઈ પણ પ્રાણી હોય તો પણ એ કોઈથી ડરતો નથી। તો આ જે આપણી કવિતા છે હસ્તી 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 એનું ફરીથી એકવાર હું તમને ભાષાંતર કરી દઉં। હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે। કડલી સદૃશી શુંડા સ્તંભ સમાનાહા પાડાહા તો શું કહ્યું છે કે તે હાથીની સૂંઢ કેળ જેવી તેના પગો થાંભલા જેવા છે। સુરપાકારો કર્ણો ઢવલો દીર્ઘો દંટો તેના કાન સુપડાના આકારના અને તેના બે દંટ સૂર ધોરા અને લાંબા છે। ઉડરમ ભાંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ તેનું પેટ ઘડાના આકારનું શરીર ઊંચું અને વિશાળ છે તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે અરે વાહ કેવું અદ્ભુત। પર્વત સદૃશે ગાત્રે સસર્પ સન્નિભ નેત્રે કઠમ અટી બલવાન એષઃ
अंकुश मात्राद भीतः तेना पर्वत समान शरीर में सड़सव जेवी बे आँखों छे। अत्यंत बड़वान आ हाथी केवर अंकुश थी डरे छे। ओके हवे आपणे चोपड़ी में पाछळ जोईशुं तो आपने टिप्पणी तो मैं तमने लखावी दीधी छे। त्यार पछी संधि छोड़ो ए पण तमने नोट में लखावी दीधुं छे। आ छे स्वाध्याय। हवे स्वाध्याय आ जे हाथीनुं चित्र छे अने एना जे अंगो छे ए अंगोना नाम अहीं संस्कृत में आपणे लखवाना छे बराबर। ते आपणी स्वाध्याय पोथीमां छे ज एटले आपणे लखता नथी। त्यार पछी छे प्रश्न त्रण। काव्य पंक्तिओ सुवाच्य अक्षरो में लखो। आ जोई जोईने सारा अक्षरे लखवानुं छे ए पण आपणी स्वाध्याय पोथीमां छे एटले आपणे डबलवार लखता नथी। त्यार पछी छे प्रश्न चार। योग्य जोड़का जोड़ो। तो आ जे जोड़का छे ए मैं तमने नोटमां लखाव्या छे बराबर। तमने कह्युं छे के नोटमां लखवानुं छे बराबर। एटले जोड़का तमारे लखवाना रहेशे। ओके तो आ जे छे बराबर छे ते आपणुं आ हस्ती 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 जे आपणी कविता छे ए अहीं आपणे समझी लीधी। अने तमारे आजनुं होमवर्क संस्कृतनी नोटमां जे मैं आ कवितानी शरूआत करी ए पहेला मैं तमने लखवा कह्युं ते तमारे आजनुं होमवर्क लखवानुं रहेशे। आवता पीरियडमां आपणे स्वाध्याय पोथीमां लखीशुं। ओके थैंक यू।